નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 7 ત્રિકોણ એની આપણે સમજૂતી મેળવી હતી અને ચેપ્ટર 6 નું થોડું રિવિઝન કરેલું હતું. ફરી વખત કહી દઉં તો ચેપ્ટર નંબર 6 જે છે એમાં જે કાંઈ ટોપિક આવે છે બધા ટોપિક તમારે 7 ને રિલેટેડ છે, તો છઠ્ઠું તમારે ભૂલવાનું નથી. કદાચ વાંચવાનું રહી ગયું હોય તો હજી વાંચી લેજો, નહીતર પ્રકરણ નંબર 7 છે એ સમજવામાં થોડી તકલીફ પડશે. કારણ એટલા માટે કે 7મું પ્રકરણ છે એ સંપૂર્ણપણે સાબિતી પર આધારિત છે. અને સાબિતી ક્યારે તમને ખબર પડે, ક્યારે તમને આવડશે? તો કે જ્યારે તમે અગાઉના તમામ નિયમો જાણતા હો. 3-9ના સિલેબસમાં સાબિતીની ડેફિનેશન તમારે નીકળી ગઈ છે, પણ સાબિતી જો તમારે કોઈ પણ પ્રકારની જોતવી હોય તો તમને એના કાંઈ કથન અગાઉના હોય તે તમારે સાબિતીમાં જરૂર પડતી હોય એવી વ્યાખ્યાઓ, પૂર્વધારણાઓ, સ્વયંસિદ્ધ સત્યો અને કોઈ નાની મોટી ગણતરી કરી ત્યારબાદ એ આ બધાનો ઉપયોગ કરી તમે એક વસ્તુને સાબિત કરી શકો. તો આમ આપણે સાબિતીના દાખલા શીખવાના છે, તો તમારે અગાઉના ચેપ્ટર્સની તમામ વસ્તુ તમને યાદ હોવી જોઈએ. એમાં આપણે સમજતા હતા ત્રિકોણની એકરૂપતા, ત્રિકોણની એકરૂપતા એમાં મેં તમને એકરૂપ વસ્તુ કોને કહેવાય એ ગયા લેક્ચરમાં સમજાવી દીધું. એના થોડાક મોડેલ મેં તમને રજૂ કર્યા હતા કે જે વસ્તુનો આકાર અને કદ સમાન હોય તેવી વસ્તુને આપણે એકરૂપ કહીએ છીએ. આપણે હવે આકૃતિની અંદર જોવાનું છે. એમાં મેં તમને વર્તુળ બતાવ્યું હતું, ચોરસની વાત કરી હતી, ત્રિકોણની વાત કરી હતી. તો જેનું કદ અને આકાર બંને સમાન હોય એવી આકૃતિને આપણે એકરૂપ આકૃતિ કહીએ છીએ. એમાં આપણે ભણવાનું છે ત્રિકોણની એકરૂપતા. તો આની અંદર માત્ર ને માત્ર આપણે ત્રિકોણની જ ચર્ચા કરવાની છે કે એકરૂપ ત્રિકોણ કોને કહેવાય. તો કે જે ત્રિકોણની બાજુઓ સમાન હોય, ટૂંકમાં કઈ રીતે? તો કે અહીંયા આગળ હું એક ત્રિકોણ દોર, આનું નામ આપું એ, બી અને સી. અહીંયા હું બીજો ત્રિકોણ દોરું, એનું નામ આપું એક્સ, વાય અને ઝેડ. હવે એબીસીની બાજુ છે તો અહીંયા 4 સેમી છે, અહીંયા 5 સેમી છે અને અહીંયા 6 સેમી છે. એ જ વસ્તુ અહીંયા 4 સેમી છે, 5 સેમી છે, 6 સેમી છે. તો આ બંને ત્રિકોણની બાજુઓ જો એબી ની સાથે એક્સ વાય બેના માપ સરખા, બીસી છે તો અહીંયા એક્સ વાય ઝેડ એના માપ પણ સરખા છે, અને અહીંયા એસી છે તો એક્સ ઝેડ તો એના માપ પણ સરખા છે. તો એનો મતલબ આ બંને ત્રિકોણ એકદમ આકાર અને કદની દ્રષ્ટિએ જોવો તો સમાન છે. તો આ બે ત્રિકોણ છે એકરૂપ છે એમ કહી શકાય. તો કે આમ લખી શકાય ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એક્સ વાય ઝેડ એકરૂપ ત્રિકોણ છે. કેવી રીતે ખબર પડશે? તો કે એની બાજુના માપના ખૂણાઓના માપના આધારે પણ ખબર પડે કે અહીંયા 60નો ખૂણો હોય તો અહીંયા 60નો ખૂણો, અહીંયા 50નો છે તો અહીંયા 50નો, અહીંયા 70નો છે તો અહીંયા 70નો, તો પણ એકરૂપ થાય. પણ આપણે હાલ પૂરતું બાજુઓ ઉપર આધાર રાખીએ. હવે આની અંદર કોપી ટુ કોપી અહીંયા 4 છે તો અહીંયા 4 છે, પણ એક ત્રિકોણ આપણે એવો દોરીએ ડી ઈ એફ, એમાં અહીંયા 4 છે, અહીંયા 5 છે, અહીંયા 6 છે. તો જો અહીંયા 4 તો ઈ 4 અહીંયા નીચે, અહીં એ બી છે એની સાથે અહીંયા ઈ એફ માં 4 આવ્યો, અહીંયા બી સી 5 છે તો અહીંયા ડી એફ માં 5 આવ્યો, અને એ સી ની લંબાઈ 6 છે તો અહીંયા ડી ની લંબાઈ 6 આવી. તો શું આ ત્રિકોણ અને આ ત્રિકોણ અથવા આ ત્રિકોણ અને આ ત્રિકોણને એકરૂપ કહી શકાય? તો કે હા કહી શકાય. કેમ? તો કે આ ત્રિકોણને આ ત્રિકોણ ઉપર બંધ બેસતો રાખો થઈ જાય છે. તો કે હા, આને સેફ જેવું પરિભ્રમણ કરાવો અને ઊંધી સાઈડ, એટલે અહીંયા 4 આવી જશે, અહીંયા 5 આવી જશે, અહીંયા 6 આવશે, નામમાં ફેરફાર થશે, બાકી આની ઉપર બંધ બેસતો આવશે. કારણ કે આની અંદર 4 સેમીની બાજુ છે, આની અંદર 4 સેમીની બાજુ છે. તો કે હા,
અહીંયા 5 છે તો અમે 5 છે તો કે આ અને અમે 6 સેમીની બાજુ છે તો આમાં પણ 6 સેમીની બાજુ છે તો એનો મતલબ એવો થયો કે ત્રિકોણ ની ત્રણેય બાજુઓ તેને અનુરૂપ ત્રિકોણની ત્રણેય બાજુઓ સાથે સમાન હોય તો એ ત્રિકોણ બંને ત્રિકોણ એકરૂપ કહેવાય જરૂરી નથી કે અહીંયા 4 છે તો અહીંયા x y પણ 4 જ હોવું જોઈએ જાત ભલે ને અહીંયા આપણે 4 સેમીની બાજુ છે કે નહીં છે તો આ ભલે ત્રણેય ત્રણ બાજુઓ તેને અનુરૂપ ત્રિકોણની સાથે સમાન હોવી જોઈએ એટલે બે ત્રિકોણ છે એ એકરૂપ થાય આવી જ રીતે પ્રોબ્લેમ ક્યાં આવશે તો કે આ બંને ત્રિકોણ એકરૂપ છે એમ કહી શકાય ક્યારે એકરૂપ ન કહી શકાય તો કે એક અહીંયા આપણે આજે એક ત્રિકોણ દોર્યો P Q અને R અહીંયા 4 સેમી છે અહીંયા 5 સેમી છે અહીંયા 5.5 સેમી તો જો તો 4 સેમીની બાજુ આખા ત્રિકોણમાં છે તો કે હા હાલો એક બાજુ સેમ થઈ ગઈ 5 સેમીની બાજુ આખા ત્રિકોણમાં છે તો કે હા થઈ ગઈ 5.5 સેમીની બાજુ આ ત્રિકોણમાં છે તો કે નથી તો આ બે ત્રિકોણ છે એ એકરૂપ કહી શકાય નહીં ખ્યાલ આવે છે ખાસ તમારે ધ્યાન રાખવું ત્રણે ત્રણ બાજુ સમાન હોય અથવા ત્રણે ત્રણ ખૂણા સમાન આપેલા હોય તો એને તમે એકરૂપ કહી શકો આપણે ખૂણાની દ્રષ્ટિએ જોઈએ તો કે અહીંયા આપણને 50 અહીંયા 60 અને અહીંયા 70 આપ્યો છે તો એ જ વસ્તુ અહીંયા 60 50 અને 70 સેમ ટુ સેમ થયો તો આ બે તો એકરૂપ છે પણ આની અંદર તમે જોવા જાઓ એટલે x y અહીંયા આગળ 4 4 અને 5 ની વચ્ચે અહીંયા 50 છે 5 અને 6 ની વચ્ચે અહીંયા 70 નો ખૂણો છે અને અહીંયા 60 નો ખૂણો તો જો આ આકૃતિ છે એની સેમ કોપી આકૃતિ ખૂણાની દ્રષ્ટિએ છે તો કે નથી પણ આને તમારે પરિભ્રમણ કરીને આની પર બંધ બેસતી રાખવી તો રહી જાય તો કે હા તો એમાં શું જોવાનું તો માત્ર ખૂણાના માપ આમાં છે એ બધા ખૂણાના માપ એના અનુરૂપ ત્રિકોણમાં છે તો ચેક કરો 50 નો અંશનો ખૂણો છે તો કે હા 70 અંશનો ખૂણો છે તો કે હા 60 અંશનો ખૂણો છે તો કે હા હવે ત્રિકોણની અંદર ત્રણ ખૂણાઓ આવતા હોય અને ત્રણે ત્રણ ખૂણાના માપ બંને આકૃતિની અંદર સમાન છે તો એનો મતલબ એ ત્રિકોણ એકરૂપ છે એ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે એમ કહી શકાય હવે બંને ત્રિકોણ એકરૂપ થાય એટલે એકરૂપનું નિશાન મૂકવું પડે અહીંયા આપણે લખ્યું ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એક્સવાયઝેડ એકરૂપ ત્રિકોણ છે તો આને સંકેતમાં કેમ લખવું તો આને સંકેતમાં લખવું હોય તો લખાય ત્રિકોણ એબીસી આ નિશાની છે એકરૂપની છે આ નિશાની છે એ એકરૂપની છે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એક્સ વાય ઝેડ એબીસી એકરૂપ ત્રિકોણ એક્સ વાય ઝેડ આ એકરૂપ છે આ નિશાની શું કહેવાય એકરૂપ ખાસ ધ્યાન રાખવાનું આ ક્યારે તમે લખી શકો તો કે આ ત્રિકોણની જે એકરૂપતા અહીંયા દર્શાવી છે એની અંદર એના ત્રણેય ખૂણાઓ અને ત્રણેય બાજુઓની સંગતતા સરખી થવી જોઈએ અહીંયા જો ખૂણો A છે તો ખૂણો A તો એની સાથે અહીંયા ખૂણો X તો જો તો ખૂણો A અને ખૂણો X બે સમાન છે તો એને સંગત ખૂણો X લખી શકાય ખૂણો B એને સંગત તો કે B કેટલાનો છે 50 નો તો અહીંયા 50 છે Y તો કે હા તો ખૂણો Y એની સાથે સમાન છે અને જ્યારે ખૂણો C ની વાત કરો તો ખૂણો C 70 છે તો અહીંયા 70 Z છે તો ખૂણો Z અહીંયા લખી શકાય જો અહીંયા A છે તો એની સાથે X થયો B છે તો અહીંયા Y થાય અને C હોય તો અહીંયા Z બને આ જ રીતના બાજુઓમાં પણ જોવું પડે કે અહીંયા AB 4 છે તો એને સંગત શું છે તો કે અહીંયા 4 સેમી કોણ છે તો કે XY તો અહીંયા XY કરવો પડે હવે BC તો BC કેટલા છે 5 સેમી તો એને સંગત કોણ છે તો કે YZ અહીંયા આપણે YZ લખવું પડે અને AC છે તો કે AC ને સંગત કોણ છે તો કે AC ને સંગત X Z છે તો આમ આ છ જો ત્રિકોણ એ
એકરૂપ થાય તો એના અનુરૂપ અંગો ત્રણ ખૂણાઓ અને ત્રણ બાજુ એના અનુરૂપ ત્રિકોણના ત્રણ ખૂણા અને ત્રણ બાજુઓ પણ સમાન હોય છે. અહીંયા મેં સંગતતા દર્શાવી, અહીંયા ઇક્વલ ટુ પણ દર્શાવી છે. ખૂણો A ઇઝ ઇક્વલ ટુ ખૂણો X, ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો Y, ખૂણો C ઇઝ ઇક્વલ ટુ ખૂણો Z. એ જ રીતના બાજુઓ પણ એકરૂપ છે એટલે બરાબર દ્વારા દર્શાવી શકાય. AB બરાબર XY, BC બરાબર YZ, AC બરાબર XZ. પણ ખ્યાલ ક્યાં રાખવો? તો કે જ્યારે તમે અહીંયા એકરૂપ દર્શાવો છો ને ત્યારે તમારે એકરૂપમાં આ મુજબ જ થવું જોઈએ, તો જ તમે આ રીતે દર્શાવો. આ બીજી આકૃતિ છે, આ આકૃતિને ધ્યાનમાં લઈને આપણે એકરૂપતા દર્શાવી. તો હું છે ત્રિકોણ ABC એકરૂપ, આ ત્રિકોણ કયો છે? DEF. પણ તમે ત્રિકોણ DEF લખી શકાય નહીં. તો શું લખવાનું? તો કે એ ખૂણો કેટલો છે? તો કે એ ખૂણો 60. તો અહીંયા 60 નો ખૂણો કયો છે? તો કે E. તો પેલા એ ખૂણાને લખી નાખો A, તો એને સંગત કોણ છે? ખૂણો E. ખૂણો B, તો ખૂણા B નું માપ કેટલું છે? 50. તો એને સંગત કોણ છે? અહીંયા F. તો અહીંયા તમારે ખૂણો F લખવો પડે. એ જ રીતના અહીંયા ખૂણો C, તો એને સંગત કોણ છે? તો કે 70. એને સંગત કોણ બનશે? તો કે ખૂણો D. તો હવે તમે જુઓ તો A B C એકરૂપ કોણ થશે? E F D. તો અહીંયા તમારે ત્રિકોણ લખવો પડે E F D. ખ્યાલ આવે છે? તો આ રીતે જ લખી શકાય. અને આને તમારા સંગતતા વડે દર્શાવો તો નામ પણ દર્શાવી શકો કે A B C સંગત E F D. જો અહીંયા તમે એમ દેખાઈ દો કે ABC એકરૂપ ત્રિકોણ DEF, જો DEF લખો તો તમારે નીચે સંગતતા ફરજિયાત દર્શાવી પડે, કારણ કે એની સાથે D નથી આવતો, એની સાથે સમાન કોણ છે? E છે. તો સંગતતા તમારે અહીંયા સાચી દર્શાવવી પડે, અથવા એકરૂપની અંદર તમારે EFD લખવું પડે. તો આમ એકરૂપ ત્રિકોણો, કોઈ બે ત્રિકોણો જ્યારે એકરૂપ હોય તો એની એના છ અંગો એકરૂપ થાય, ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. તો આમ એકરૂપ ત્રિકોણના અંગો એકરૂપ હોય છે, એનું શોર્ટ ફોર્મ છે CPCT. માત્ર આટલું જ લખવાનું, CPCT. તો CPCT ઇઝ ઇક્વલ ટુ એકરૂપ ત્રિકોણના અંગો એકરૂપ. તમારે ટેક્સ્ટબુક છે એના પેજ નંબર 102 ઉપર સીપીસીટી આપેલું છે, કરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ, એનું આખું ફૂલ ફોર્મ તમને એની અંદર આપેલું છે. એટલે જ્યારે જ્યારે તમે એકરૂપ ત્રિકોણનો જ્યાં જ્યાં ઉપયોગ કરો, બે ત્રિકોણ એકરૂપ બની જાય પછી એના અનુરૂપ અંગોમાંથી તમારે જે કાંઈ એકરૂપ દેખાડવાની જરૂર પડે ત્યાં તમે સીપીસીટી લખી શકો. એટલે જ આપણે એનું શોર્ટ ફોર્મ આપેલું છે. આનું ફૂલ ફોર્મ આપણે લખવું હોય, આનું ફૂલ ફોર્મ આપણે લખી શકીએ corresponding part of congruent triangle. તો આનો આખો આનો ગુજરાતી શું થાય? તો કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. ખાસ આ સીપીસીટી છે એનો તમારે દરેક સાબિતીની અંદર એકરૂપ ત્રિકોણ મેચ થઈ જાય એટલે તમારે સીપીસીટી પ્રમાણે જે વસ્તુ તમારે કીધી હોય એ અંગની તમે એકરૂપ દર્શાવી શકો. તો ખાસ
ત્રિકોણની એકરૂપતા એટલે શું એ આ હતો એટલે ખાસ યાદ રાખો ત્રિકોણની ત્રણેય બાજુઓ એને અનુરૂપ ત્રિકોણની ત્રણેય બાજુઓ સાથે સમાન હોવી જોઈએ અથવા ત્રિકોણના ત્રણેય ખૂણાઓ તેને અનુરૂપ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ સાથે એકરૂપ હોય સમાન હોય તો એ બંને ત્રિકોણને તમે એકરૂપ ત્રિકોણ કહી શકો એકરૂપ ત્રિકોણ બને એટલે એના છ એ છ અંગો છે એકરૂપ બને ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ એને અનુરૂપ ત્રિકોણની ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ સાથે એકરૂપ થાય જ તો ખાસ આ વસ્તુ હવે ત્રિકોણની સંગતતા કઈ કઈ હોઈ શકે ધારો કે આ ત્રિકોણ અહીંયા મેં લખ્યું કે ત્રિકોણ એબીસી છે તો એની બીજી સંગતતા કઈ હોઈ શકે ધારો કે આપણે એક્સ વાય ઝેડ ની વાત કરીએ કે ત્રિકોણ એક્સ વાય ઝેડ આમ પણ આવી શકે અથવા તો કે એબીસી એને સંગત જો અહીંયા મેં આકૃતિ દોરી એક્સ વાય ઝેડ આવી હતી પણ મારા આમ નથી દોરવી મારે 4 સેમીની બાજુ અહીંયા 5 સેમી અને 6 સેમીની કરવી હોય તો અહીંયા સંગતતા છે એ મારે ફરશે તો વધી કઈ ફરશે તો કે વાય ઝેડ એક્સ થઈ શકે એબીસી સંગત ઝેડ એક્સ વાય થઈ શકે એબીસી સંગત ઝેડ વાય એક્સ થઈ શકે એબીસી સંગત વાય એક્સ ઝેડ થઈ શકે અને એબીસી સંગત એક્સ ઝેડ વાય થઈ શકે એટલે આ છ પૈકી કોઈ પણ એક સંગતતા જો મળી જાય એટલે બે ત્રિકોણ હંમેશા એકરૂપ જ હોય ખાસ યાદ રાખજો આ છ માંથી કોઈ પણ એક કા એબીસી સંગત એક્સ વાય ઝેડ મળી જાય જો અહીંયા મળી ગયું એબીસી સંગત એક્સ વાય ઝેડ નથી મળતું તો એબીસી સંગત વાય ઝેડ એક્સ મળે અહીંયા કેમ આપણે ઊંધો ગયો ઈએફટી તો એ મળે તો પણ ચાલે અથવા એબીસી સંગત ઝેડ એક્સ વાય મળે ટૂંકમાં કોઈ પણ ત્રિકોણના ત્રણ ખૂણાઓ તેને અનુરૂપ ત્રિકોણના ત્રણ ખૂણાઓ સાથે સમાન હોય એટલે તમારી સંગતતા બે જેની બે ત્રિકોણ છે એકરૂપ બની જાય ખ્યાલ આવે આ છ સિવાય સાતમી સંગતતા મેચ થાય નહીં સાતમી બને જ નહીં આ છ જ બને આમાં મેં શું કર્યું તો કે એબીસી સંગત એક્સ વાય ઝેડ પછી વાય ઝેડ એક્સ એક્સ ને પાછળ ગયો પછી વાય ને પાછળ ગયો એટલે આ ત્રણ મળે પછી આ કામ હું તો કર્યું તો ઝેડ વાય એક્સ પછી પાછળ ઝેડ ને પાછળ લીધા પછી વાય ને પાછળ લીધા આ છ સિવાય મળે નહીં આ છ પૈકી કોઈ પણ એક સંગતતા તમને મળે એટલે તમારે આ એના છ અંગો છે એ એકરૂપ બની જાય આ છ અંગો ધારો કે તમારે સંગતતા આ મળી તો ક્યાં ક્યાં અંગો એકરૂપ થાય તો ખૂણો એ ખૂણો એ બરાબર એની સાથે કોણ આવશે તો કે ખૂણો વાય બી થાય તો ખૂણો બી એની સાથે કોણ આવશે તો કે ખૂણો એક્સ અને ખૂણો સી તો એની સાથે કોણ આવશે તો કે ખૂણો ઝેડ આ જ રીતના બાજુમાં અહીંયા એ બી છે તો એ બી ની સાથે કોણ આવે તો કે વાય એક્સ બી સી થાય બીજી બાજુ તો બી સી ની સાથે થશે એક્સ ઝેડ અને ત્રીજી એ અને સી થશે એટલે કે એ સી તો એની સાથે થશે વાય ઝેડ આમ તમને આ વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ અહીં સંગતતા કરો બરાબર કરો કે એકરૂપતા કરો બધું એક જ થાય ખ્યાલ આવે છે આને સંગત આ બાજુ આને સંગત આ બાજુ આને સંગત આ બાજુ અથવા આને એકરૂપ આ બાજુ છે બીસી ને એકરૂપ એક્સ ઝેડ છે અને એસી ને એકરૂપ વાય ઝેડ છે અથવા એ બી બરાબર એક્સ વાય બીસી બરાબર એક્સ ઝેડ તમે લખી શકો ટૂંકમાં બે ત્રિકોણ વચ્ચે કુલ છ સંગતતા પૈકીની એક સંગતતા તમને મળવી જોઈએ તો એ બે ત્રિકોણ એકરૂપ થાય અને બે ત્રિકોણ એકરૂપ થઈ જાય એના છ એ છ ત્રણ ખૂણા ત્રણ બાજુઓ પણ એકરૂપ થાય છે અને કહેવાય ત્રિકોણની એકરૂપતા હવે તો હવે આપણે આગળ વધવાનું છે ત્રિકોણને સમાન બનાવવો હોય તો તમારે બે ત્રિકોણ છે એની કમ્પેરિઝન તમારે કરવી છે આ બે ત્રિકોણ એકરૂપ છે કે નહીં તો એ કમ્પેરિઝન કરવા માટે તમારે એની અમુક વસ્તુ તમારે સમાન આપવી પડે તો કેટલી વસ્તુ વધીને સમાન હોય તો તમે એને એકરૂપ કહી શકો એની ચર્ચા આપણે કરી
ત્યાં સુધીમાં આમાંથી તમારે જે કંઈ જરૂરી મુદ્દા હોય એ લખી લો, બાકી આ બધા મુદ્દા તમારી ટેક્સ્ટબુક ની અંદર છે, ફટાફટ લખવા માંડો. હવે આપણે જોઈએ, ધારો કે તમને એમ કહેવામાં આવે કે એક ત્રિકોણ એવો લ્યો, બે ત્રિકોણ, બે રેખાખંડ એવા બનાવો કે જે 5 સેમી ના રેખાખંડ હોય. કીધું આલો કઈ વાંધો નહીં, આ 5 છે, આ રેખાખંડ 5 છે. હવે 5 સેમી રેખાખંડ બે માં સરખા છે તો બે રેખાખંડ સરખા છે ને. હવે બે રેખાખંડ ઉપર ત્રિકોણ બનાવો, બે ની એક બે ત્રિકોણ ની એક બાજુ સમાન રાખો જેનું માપ છે 5 સેમી. આ 5 સેમી ના બે રેખાખંડ બનાવ્યા, આના ઉપર ત્રિકોણ બનાવો. તો એક ત્રિકોણ આવો, બીજો ત્રિકોણ હવે આવો, તો હું આ બે ત્રિકોણ એકરૂપ થશે નહીં થાય. અથવા તમને એમ કે એક ખૂણો બે ત્રિકોણ બનાવો, એમાં એક ખૂણો સમાન રાખો 50°. હવે એક ખૂણો 50° રાખો તો હું ખાલી એક ખૂણાએ તમારા બે એકરૂપ ત્રિકોણ તમને મળશે? એક ખૂણો તમને એકરૂપ આપે તો તમને એકરૂપ ત્રિકોણ મળે? તો કે ન મળે. એક બાજુ તમને આપે, એક બે ત્રિકોણની એક બાજુ એકરૂપ હોય તો પણ બે ત્રિકોણ એકરૂપ ન થાય. બે ત્રિકોણના બે ખૂણા એકરૂપ હોય તો પણ તે ત્રિકોણ એકરૂપ ન થાય. ધારો કે તમને એમ કે એક બાજુ એક ખૂણો, અહીંયા એક બાજુ એક ખૂણો એકરૂપ છે. ધારો કે અહીંયા આપણે જોઈએ કે 5 સેમી ની બાજુ અને અહીંયા 60° નો ખૂણો લેવાનો કે 60° નો ખૂણો, રેડી, અહીંયા 5 સેમી બાજુ 60° નો ખૂણો. હવે અહીંયા ખૂણો 60° નો થયો, અહીંયા ખૂણો 60° નો થયો, અહીંયા 5 સેમી બાજુ. આની અંદર તમને બે વસ્તુ એને કે બે ત્રિકોણની અંદર એક બાજુ અને એક ખૂણો એકરૂપ રાખો. તો આપણે બે માં 5 સેમી બાજુ 60° નો ખૂણો રાખ્યો તો હું એકરૂપ થશે? તો કે આપણે જોઈએ, મારે આ આમ દોરવો છે, 60° નો ખૂણો છે તો 60° નો ખૂણો જવાબ દેવા કે અહીંયા આવે. અને આમાં તો કે આ ખૂણો અહીંથી દોરો તો આ ત્રિકોણ આવો થાય, તો હું આ બે ત્રિકોણ એકરૂપ થાય. બે વસ્તુને આપણે એક સાથે લીધી છતાં એ એકરૂપ થતું નથી. તો બે ત્રિકોણ એકરૂપ કરવા માટે ઓછામાં ઓછી કેટલી વસ્તુ જોઈએ? તો કે બે ત્રિકોણ એકરૂપ કરવા હોય તો ઓછામાં ઓછી 3 વસ્તુ તમારી પાસે હોય તો તમે બે ત્રિકોણને એકરૂપ કરી શકો. એની માટેની અલગ અલગ શરતો છે, પ્રમેય છે. એમાંનો પહેલો પ્રમેય એટલે કે 7.1 પ્રમેય નંબર, અથવા પૂર્વધારણા તમે કહો, એનું નામ છે બાખુબા. પ્રમેય નંબર અથવા પૂર્વધારણા નંબર 7.1, પૂર્વધારણા નંબર 7.1 છે બાખુબા. બાખુબા એટલે બાફોર બાજુ, ખૂફોર ખૂણો અને બાફોર બાજુ, બાજુ ખૂણો બાજુ. બે ત્રિકોણ આપેલા હોય એમાં એક ત્રિકોણની બે બાજુ અને તેનો અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને તેના અંતર્ગત ખૂણો સાથે સમાન હોય તો તે બંને ત્રિકોણ એકરૂપ કહેવાય. બાખુબા, બે બાજુ અને તેનો અંતર્ગત ખૂણો. હવે એમાં પાછો કહો કે કહેવો કે અંતર્ગત ખૂણો હું અંતર્ગત ખૂણો હું આ ત્રિકોણ આપ્યો છે, આ ત્રિકોણની અંદર અંતર્ગત ખૂણો તમારે શોધવો હોય કઈ રીતે મળે? ધારો કે તમને એમ કહેવામાં આવે કે એ બી સી, એમાં એ બી અને બી સી નો અંતર્ગત ખૂણો શોધો. એ બી અને બી સી નો અંતર્ગત ખૂણો શોધો. તો એ બી અને બી સી નો અંતર્ગત ખૂણો કોણ, તો કઈ રીતે શોધવો? તો કે એની ડેફિનેશન છે અંતર્ગત ખૂણાની, કે તમને આપેલી જે બે બાજુ છે એ સિવાયની ત્રીજી બાજુ
તમને આપેલી જે બે બાજુ છે એ સિવાયની ત્રીજી બાજુની સામેનો ખૂણો આપણે AB અને BC AB સિવાયની ત્રીજી બાજુ કઈ છે AC તો AC ની સામે કયો ખૂણો આવ્યો તો કે B તો B એ અંતર્ગત ખૂણો છે અને સિમ્પલ રીતે યાદ રાખો તમને જે બાજુ આપી એ બે બાજુ દ્વારા બનતો ખૂણો તમને આ બે બાજુ આપે એના દ્વારા આપને અને આ બે બાજુ આપે એના દ્વારા આ ખૂણો બને તો અંતર્ગત ખૂણો એટલે તમને જે બે બાજુ આપેલી છે એ બે બાજુ સિવાયની ત્રીજી બાજુની સામેના ખૂણાને અંતર્ગત ખૂણો કહે છે ફરી વખત કહું છું સિમ્પલ રીતે યાદ રાખવું હોય તો તમારા ત્રિકોણની અંદર તમને એમ કે આ બે બાજુનો અંતર્ગત ખૂણો કયો ઈ બે બાજુ દ્વારા કયો અંતર્ગત ખૂણો બને છે આ ઈ બે બાજુ દ્વારા બનતો ખૂણો એને પણ અંતર્ગત ખૂણો કહેવાય અથવા એની પ્યોર ડેફિનેશન આપેલ બે બાજુ સિવાયની ત્રીજી બાજુની સામેનો ખૂણો તો એને અંતર્ગત ખૂણો કહેવાય તો અંતર્ગત ખૂણો હવે ફરી પાછો આપણે બાકુબા પ્રમેયની અંદર વહી જાય પૂર્વધારણા 7.1 બાકુબા બાજુ ખૂણો બાજુ એટલે બાજુ કેટલી આવી બે બાજુ જો ટેક્સ્ટબુક ની અંદર જો પેજ નંબર 103 ઉપર તમને એની ડેફિનેશન આપી છે મેં તમને સમજાવી એ જ છે જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને તેનો અંતર્ગત ખૂણો એક ત્રિકોણની બે બાજુઓ અને તેનો અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુઓ અને તેના અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બંને ત્રિકોણો એકરૂપ છે તેમ કહી શકાય અથવા તે બંને ત્રિકોણો એકરૂપ થાય એક ત્રિકોણની બે બાજુ અને તેનો અંતર્ગત ખૂણો તેને બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુઓ અને તેના અંતર્ગત ખૂણા સાથે સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ થાય છે બાખુબા બાજુ ખૂણો બાજુ બે બાજુ આવી એક ખૂણો આવ્યો બે બાજુ અને તેનો અંતર્ગત ખૂણો તેને અનુરૂપ ત્રિકોણની બે બાજુ અને તેના અંતર્ગત ખૂણા સાથે સમાન હોવો જોઈએ હું અહીંયા ડેફિનેશન લખું છું જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત બીજા ત્રિકોણ બે અહીંયા અંતર બીજા ત્રિકોણની બે બાજુઓ બીજા ત્રિકોણમાં અનુરૂપ શબ્દ વાપરવાનો અનુરૂપ બે બાજુઓ અને અંતર્ગત ખૂણો ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ જો આકૃતિ દ્વારા સમજ બે ત્રિકોણ આપણે બે ત્રિકોણ અહીંયા જોઈએ એ બી સી એક્સ વાય ઝેડ ધારો કે તમને અહીંયા બાજુ 5 આપી અહીંયા બાજુ 5 આપી અને તેનો અંતર્ગત ખૂણો અહીંયા 50 નો સાઈડ પર ઈ જ વસ્તુ અહીંયા બાજુ 5 છે અહીંયા બાજુ 5 છે અને તેનો અંતર્ગત ખૂણો અહીંયા 50 છે તો જો તો બાજુ ખૂણો બાજુ બની બાજુ ખૂણો બાજુ બને છે અહીંયા જો તો બાજુ ખૂણો બાજુ બને છે તો બે બાજુ
અહીંયા જે બે બાજુ છે 5 5 સેમી નો એનો જ અંતર્ગત ખૂણો 50 નો છે અહીંયા જો અહીંયા બે બે બાજુ જે 5 5 સેમી ની છે એનો જ અંતર્ગત ખૂણો 50 અંશ છે તો કે હા તો જ્યારે બે ત્રિકોણમાં એક ત્રિકોણની બે બાજુ અને તેનો અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુ અને તેના અંતર્ગત ખૂણા સાથે સમાન હોય સમાન થયો તો કે હા તો સમાન હોય તો આ બંને ત્રિકોણને તમે એકરૂપ ત્રિકોણ કહી શકો સમજાય છે તો તમે અહીંયા મેં 50 અંશ કર્યો એની જગ્યાએ 50 અંશ હું અહીંયા કરું તો બાજુ બાજુ ખૂણો શક્ય નથી આપણે બાખુબા પૂર્વધારણા ભણીએ છીએ તો બાજુ પછી ખૂણો અને પછી બાજુ આવી જોઈએ અહીંયા બે અંતર્ગત બે બાજુઓ છે એનો અંતર્ગત ખૂણો 50 અંશનો નથી એ સિવાયનો ખૂણો 50 અંશનો છે તો આ બે ત્રિકોણ એકરૂપ કહી શકાય નહીં તો હંમેશા યાદ રાખવાનું કે જે બે બાજુ આવી છે એ બાજુ અને તેના દ્વારા જે બનતો ખૂણો છે એ એટલે કે અંતર્ગત ખૂણો જ સમાન હોવો જોઈએ તો આ તે પૂર્વધારણા 7.1 બાખુબા પ્રમાણે કે આપેલ બે ત્રિકોણમાં એક ત્રિકોણની બે બાજુ અને તેના અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુ અને તેના અંતર્ગત ખૂણા સાથે સમાન હોય તો તે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય ખાસ ધ્યાન રાખજો બે બાજુ અને તેનો અંતર્ગત ખૂણો બે બાજુ અને તેનો અંતર્ગત ખૂણો બાખુબા પ્રમેયને શોર્ટમાં આપણે યાદ રાખી શકીએ બે બાજુ અને તેનો અંતર્ગત ખૂણો ખ્યાલ આવે છે આ સિવાય આપણે બીજો પ્રમેય શીખી લઈએ પ્રમેય પૂર્વધારણા નંબર 7.1 હવે પ્રમેય 7.1 છે ખુબા ખુબા ખૂણો બાજુ ખૂણો આમાં ખૂણા કેટલા આવ્યા બે આમાં બાજુ બે હતી એક ખૂણો તો આમાં ખૂણા બે હતા બાજુ એક હતી સેમ ટુ સેમ પ્રમેય થાય કે બે ખૂણા અને અંતર્ગત બાજુ હવે અંતર્ગત બાજુ એટલે પાછું એ શીખવાનું તો કે અંતર્ગત બાજુ અહીંયા ત્રિકોણ આપ્યો છે એમાં તમને બે ખૂણા આપ્યા આ 50 નો આ 60 અંશનો તો તમને જે બે ખૂણા આપેલા હોય એ સિવાયના ત્રીજા ખૂણાની સામેની બાજુ આપેલ બે ખૂણા સિવાયના ત્રીજા ખૂણાની સામેની બાજુને અંતર્ગત બાજુ કહેવાય એટલે કે શોર્ટમાં તમારે સમજવું હોય તો આ બે ખૂણા છે એના દ્વારા રચાતી બાજુ કઈ તો કે આ તો એને અંતર્ગત બાજુ કહેવાય તો આ ખૂબા ખૂબ પ્રમેય છે એની ડેફિનેશન બનાવ્યું તો આની અંદર સેમ ટુ સેમ બીજો કોઈ ફેરફાર નથી કરવાનો જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણના બે ખૂણા અને તેની અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને તેની અંતર્ગત બાજુ સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ છે એમ કહેવાય અથવા બે ત્રિકોણ એકરૂપ થાય માત્ર અહીંયા આમાં બે બાજુ અને અંતર્ગત ખૂણો હતો એ જગ્યાએ અહીંયા થઈ ગયું બે ખૂણા અને તેની અંતર્ગત બાજુ આ ડેફિનેશનની અંદર આપણે એ ડેફિનેશન બોલીએ તો જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણના બે ખૂણાઓ અને તેની અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણાઓ અને તેની અંતર્ગત બાજુને સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ થાય આપણે ડેફિનેશન લખી નાખીએ જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની એક ત્રિકોણના બે ખૂણાઓ અને તેની અંતર્ગત બાજુ
ના અનુરૂપ ખૂણાઓ અને અંતર્ગત બાજુ સાથે સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ એકરૂપ થાય. જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણના બે ખૂણા અને તેની અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણાઓ અને તેની અંતર્ગત બાજુ સાથે સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ થાય. તો આ ખૂબ આખું આ બેના શોર્ટ ફોર્મ જોઈ લઈએ. બાખુબા એટલે બે બાજુ તેનો અંતર્ગત ખૂણો યાદ રાખવાનો, ખૂબ આખું એટલે બે ખૂણા તેની અંતર્ગત બાજુ યાદ રાખવાની. હવે આની અંદર આકૃતિ દ્વારા સમજી લઈએ. એ બી સી એક્સ વાય ઝેડ બે ખૂણા એટલે કે આ ખૂણો આપણી પાસે 50° છે, આ ખૂણો આપણી પાસે 60° છે અને અહીંયા બાજુ છે એ 7 છે. તો એમ અહીંયા બાજુ 7 છે, આ 60° ખૂણો છે, આ 50° ખૂણો છે. તો થયું ખૂણો બાજુ ખૂણો, બની ગયું ખૂણો બાજુ ખૂણો. તો બે ખૂણા અને તેની અંતર્ગત બાજુ, અહીંયા બે ખૂણા અને તેની અંતર્ગત બાજુ, આ બે સમાન થાય તો બે ત્રિકોણ, ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એક્સ વાય ઝેડ કહી શકાય. એબીસી એકરૂપ ત્રિકોણ એક્સ વાય ઝેડ શેના પરથી? તો કે ખૂબાખૂબ પૂર્વધારણા અથવા ખૂબાખૂબ પ્રમેય પરથી આપણે આ કહી શકીએ. અહીંયા જો આપણને દેખાય છે બે ખૂણા તેની અંતર્ગત બાજુ, બે ખૂણા તેની અંતર્ગત બાજુ, બે માં હરખું છે, બે ખૂણાના માપ સમાન છે બેમાં, હવે એની અંતર્ગત બાજુ સમાન છે તો એનો મતલબ આ બંને ત્રિકોણ છે એ એકરૂપ થાય. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ બે પ્રમેય આજે આપણે ભણ્યા એ બે પ્રમેયના સાબિતીના દાખલા કઈ રીતે ગણવા એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે. કારણ કે આ લેક્ચરમાં જો આપણે સાબિતીના દાખલા ચાલુ કરશું તો મગજમાં નહીં ઉતરે. એટલે ખાસ આ બે વસ્તુ છે, એક પૂર્વધારણા 7.1 અને પ્રમેય 7.1, બાખુબા અને ખૂબાખુ, એ બેને સમજી એની આકૃતિ દોરો. આકૃતિ દોર્યા પછી નક્કી કરો કે આમાં પ્રમેય લાગુ પડે છે કે નહીં, એટલે તમને અંદાજ આવશે. તો આની ખાસ મગજમાં ફિટ કરી દેવાની છે, ગોખવાની નથી. ડેફિનેશન પરીક્ષામાં પૂછાઈ શકે ખૂબાખુ પૂર્વધારણા જણાવો અથવા પ્રમેય જણાવો, તો તમારે લખીને આપવું પડે. તો ખાસ આ બેની સાબિતીના જે દાખલા છે એ આ તમે તૈયાર કરશો તો તમને એ આવડશે. જેથી પહેલાં તમારા આ બે પ્રમેય છે એ બે પ્રમેયને કડકડાટ તૈયાર કરી નાખો, ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરથી એના દાખલાની શરૂઆત કરશું. ખ્યાલ આવી ગયો? આજે કાંઈ થિયરીના પોર્શન છે એ તમારી ટેક્સ્ટબુકની અંદર પણ છે, એટલે સારામાં સારા અક્ષરે તમારે ફેસબુકની અંદર પણ લખી નાખવાના છે. ખ્યાલ આવે છે? ઓકે, ધન્યવાદ.